વાત કરીએ અમદાવાદ નિકોલમાં રત્ન કલાકારોની માગણીઓ વિવાદ ફરી શરૂ થઈ ગયો છે. નિકોલ રોડ પર આવેલા રઘુવીર ડાયમંડ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફરી હડતાલ પર ઉતર્યા છે. 1100 જેટલા કર્મચારીઓ ફંડ નહીં કપાવવા અને પગાર પૂરેપૂરો આપવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કંપનીના માલિકે કર્મચારીઓ સાથે મિટિંગ યોજી હતી અને લેખિતમાં બાહેધરી આપી હતી કે તેમની જે માંગ છે તે સંતોષવામાં આવે. ત્યારબાદ આ મામલો થારે પડ્યો હતો, પરંતુ માંગણી નહીં સંતોષાતા મામલો વિફર્યો હતો અને રત્ન કલાકારો ફરીથી હડતાલમાં જોડાયા છે. રત્ન કલાકારો આજે ફરીથી હડતાલ પર ઉતર્યા છે. નિકોલમાં રત્ન કલાકારો દ્વારા જે રીતે પોતાની માંગ સંતોષાય અને તેને લઈને હડતાલ પર ઉતર્યા છે ને ફરીવાર તેઓ હડતાલ પર ઉતર્યા છે. નિકોલમાં રત્ન કલાકારો દ્વારા હડતાલ કરવામાં આવી છે અને તેમની માંગણીઓ ન સંતોષાતા તેઓ ફરીથી હડતાલ પર ઉતર્યા છે. તો આ પહેલા ગઈકાલે રઘુવીર ડાયમંડ કંપનીમાં ફરજ બજાવતા 1100 જેટલા કર્મચારીઓ પીએફ તેમજ સેલેરી સ્લીપની માંગણીને લઈને કંપનીની બહાર રોડ પર ઉતરી આવ્યા હતા. કર્મચારીઓનો આક્ષેપ હતો કે કંપની દ્વારા તેમને સેલેરી સ્લીપ આપવામાં આવતી ન હતી તેમજ પીએફ અંગે કોઈ માહિતી આપવામાં આવતી ન હોવાથી હડતાલ પર ઉતરી ગયા હતા. તો મીડિયા તેમજ પોલીસ પહોંચવાની સાથે કંપનીના માલિકે કર્મચારીઓ સાથે મિટિંગ યોજી હતી અને લેખિતમાં બાહેધરી આપી હતી કે તેમની જે માંગ છે તે સંતોષવામાં આવશે. આગામી મહિનાથી તેમને પીએફ નંબર તેમજ સેલેરી સ્લીપ પણ આપવામાં આવશે, જેથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ લોકો કારીગરોને રજા આપી દેશે હાલતા ચાલતા, કે જે અવાજ ઉઠાવે એને રજા આપી દે, એને બીજે ક્યાંય બેસાડવામાં આવતા નથી. તો અમારી એ માંગ હતી કે દરેક કારીગરને કામ ઉપર બેસાડવામાં આવે, શું દરેક કારીગરને કામ ઉપર બેસાડવામાં આવે ને હવે પછીની કાયદેસરની જે પગાર સ્લીપ છે એમાં પીએફ યુએસઆઈ ને પ્રોફેશનલ ટેક્સ તો એની દરેક વસ્તુ દર્શાવેલી હોવી જોઈએ. જે અમારું કપાય છે તો તે અંદર બતાવવું જોઈએ કે 1000 રૂપિયા કપાય છે તો સામે 1000 રૂપિયા જમા થાય છે કે નહીં. તે પછી પેન્શન યોજના પ્રશ્નોમાં જે પીએફ ના પૈસા છે કારીગર સાઈડના અને કંપની સાઈડના જે બંને પૈસા જે જમા થાય છે એમાંથી અમુક ટકા પૈસા પીએફ ડિપાર્ટમેન્ટ પેન્શન યોજનામાં નાખે છે અને અમુક ટકા પીએફ માં નાખે છે. એટલે કારીગરોને ગેરસમજ હતી કે અમારા પૂરેપૂરા પૈસા પીએફ માં જમા થતા નથી, એના માટેની ગેરસમજ હતી. એ અત્યારે એનું સોલ્યુશન લાવી અને કારીગરોને બતાવી દીધું છે કે તમારા જે પૈસા બાકીના છે તે પેન્શન પ્લાનમાં પીએફ ડિપાર્ટમેન્ટ નાખે છે.